ગાંધીનગરથી સમાચાર. સરકારી ચોપડે 4,24,990 બેરોજગારોની નોંધણી થઈ છે. 4 લાખ જેટલા શિક્ષિત બેરોજગાર. વિધાનસભામાં રાજ્ય સરકારે આ બાબતનો સ્વીકાર કર્યો છે. 23,000 જેટલા અર્ધ શિક્ષિત બેરોજગાર છે. 2 વર્ષમાં 5,497 લોકોને સરકારી નોકરી મળી છે. વડોદરા હોય સુરત ખેડામાં 2 વર્ષમાં 1 પણ સરકારી નોકરી નથી મળી. દાહોદ નર્મદા જિલ્લામાં પણ કોઈ જ સરકારી નોકરી નથી મળી. આ બાબતનો વિધાનસભામાં જ્યાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન પૂછવામાં આવ્યો ને, સરકારે આ બાબતનો સ્વીકાર કર્યો છે. સરકારી ચોપડે 4 લાખથી પણ વધારે બેરોજગારોની નોંધણી આ ચોંકાવનારો આંકડો છે. અને 4 લાખ જેટલા લોકો હજી પણ બેરોજગાર છે. ભણેલા ગણેલા છે, શિક્ષિત છે, તેમ છતાં પણ તેઓને નોકરી નથી મળી રહી. અને 23,000 જેટલા અર્ધ શિક્ષિત બેરોજગાર જે છે તે ગુજરાતમાં. અને વિધાનસભામાં બાબતે રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. નિર્મલ દવે સંવાદદાતા ફોન લાઈન પર. નિર્મલ, પ્રશ્ન કોણે ઉઠાવ્યો, સરકાર તરફથી શું પ્રત્યુત્તર મળ્યો, પૂરી વિગત. જગદીશ, અનેક ધારાસભ્યો છે કે જેમણે આજના દિવસે રોજગારીને લગતો પ્રશ્ન ઉઠાવ્યો છે. જે આંકડા સામે આવી રહ્યા છે તે આંકડા જ બતાવી રહ્યા છે કે આખરે રોજગારીનું પ્રમાણ રાજ્યમાં કેટલું છે અને સાથે સાથે બેરોજગારીનું પ્રમાણ રાજ્યમાં કેટલું છે. જે રીતના અત્યારે આંકડા જયારે સામે આવી રહ્યા છે તેવા સંજોગોની જો વાત કરવામાં આવે તો જે રાજ્યભરમાં અત્યારે જોઈએ તો સરકારી ચોપડે 4,24,990 લોકોની બેરોજગારી નોંધાઈ છે. 4,02,391 છે કે જેઓ શિક્ષિત છે, જયારે તેમાંના 22,599 છે એ અર્ધ શિક્ષિત બેરોજગારો છે. 2 વર્ષનો આ આંકડો છે કે જેમાં 5,497 બેરોજગારોને જ સરકારી નોકરી મળી છે. વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા જિલ્લામાં 1 પણ સરકારી નોકરી બે વર્ષમાં ઉપલબ્ધ થઈ નથી. એટલે આપ જોઈ શકો છો કે જે રીતે 4,24,990 બેરોજગારો નોંધાયા છે અને તેની સામે જો રોજગારી આપવાની વાત કરવામાં આવે તો માત્ર 5,497 લોકોને જ સરકારી નોકરી આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં 1, તાપી અને જામનગરમાં 2-2 લોકોને જ સરકારી નોકરી આપવામાં આવી છે. એટલે આમ જે 3 જિલ્લા મહત્વના કહી શકાય કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે તેવા જિલ્લાઓમાં માત્ર 4 જ લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. વિપક્ષ દ્વારા આજે સવાલ ઉઠાવવામાં આવે છે અને તેમાં સરકારે જવાબ આપ્યો છે. બિલકુલ નિર્મલ, આભાર આ તમામ માહિતી.